સુરતમાં પુત્ર ઘરેથી ચાલ્યો ગયો અને વ્યાજખોરોના ત્રાસથી વૃદ્ધ પિતાએ આપઘાત કર્યાનો પ્રયાસ કર્યો. સુરત પુત્ર ઘરેથી ચાલ્યો ગયો અને વ્યાજખોરોના ત્રાસથી વૃદ્ધ પિતાએ કર્યો છે આપઘાતનો પ્રયાસ. જેમાં પુત્રે વ્યાજ પર લીધેલા રૂપિયા ચૂકવી દેવા છતાં પણ પિતાને વ્યાજખોરો દ્વારા ત્રાસ આપવામાં આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. સુરત પુત્ર વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવી દીધા છતાં પિતાએ વ્યાજખોરોના ત્રાસ આપવામાં આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરેલ. પુત્ર ઘર છોડી ચાલ્યો ગયો હોય જેથી વ્યાજખોરો દ્વારા પરિવારને હેરાન કરવામાં આવતા હોય. જ્યારે વ્યાજખોરોએ ઓફિસમાં ઘૂસી ધાક ધમકી આપી હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે. પુત્ર વધુએ આક્ષેપ કર્યા છે કે પોલીસમાં અરજી કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. તો અત્યારે મારા સસરાએ ઝેરી દવા પી લીધેલી છે. જેમ મારા પતિએ આકાશભાઈ અને અલ્પેશભાઈ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા, જે પૈસા વ્યાજ સહિત પાછા આપી દીધેલા હોવા છતાં પણ એ વારંવાર ઉઘરાણી કરતા છે અને પોરબંદર ગેંગને હવાલો આપેલો છે. એ લોકો એવું કહે 7.5 લાખનો હવાલો આપેલો છે, એ પણ તારે જ આપવાનો રહેશે. જાણથી મારી નાખશું તને, તારા છોકરાને, તારા પરિવારને સુરત છોડાવી દઈશ. આવું બધું કહે છે. મારો છોકરો 4 વર્ષનો છે, સ્કૂલે જાય છે અને અપહરણ કિડનેપિંગનો કે છે અને મારી નાખીશ, કિડનેપિંગ કરી નાખશું એવું કહે છે. પોલીસ સીપી સાહેબને અમે લેખિત અરજી આપેલી, એમને પીએસ સાહેબને પૂર્ણાગામ પોલીસ સ્ટેશન માંથી આપેલી. તો એ લોકો એવું કહે છે કે તમને સામ સામે મળાવીને બેઠક કરાવી આપીશ, એફઆરઆઈ આવી રીતે ના ફાટે. આજે શું થયું? આજે મારા સસરા સવારે એવું કહીને, બપોરે એવું કહીને ગયા કે હું મારા ધંધાની ઉઘરાણી કરવા જાઉં છું, હોટલે જ્યાં પનીર બટર નાખવા જાઉં છું એની ઉઘરાણી કરવા જાઉં છું, મારે લેટ થશે એવું કહીને નીકળેલા. જેને ઝેરી દવા પીને અત્યારે યુનિટી હોસ્પિટલમાં એડમિટ છે, જે ડોક્ટરે એવું કીધું 24 કલાક સુધી કહી શકાય નહીં, જે અત્યારે સિરિયસ આઈસીયુમાં છે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે અરવિંદ રાઠોડ, સુરત.